નમસ્કાર દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર શહેરના તળાજા રોડ ખાતે આવેલ સ્વપ્ન સૃષ્ટિ ટાઉનશીપના મુખ્ય પ્રવેશ દ્વારનું ભવ્ય રીતે લોકાર્પણ. ભાવનગર શહેરના તળાજા રોડ ખાતે આવેલ સ્વપ્ન સૃષ્ટિ ટાઉનશીપના મુખ્ય પ્રવેશ દ્વારનું ભવ્ય રીતે લોકાર્પણ આજરોજ શરદ પૂનમના પાવન દિવસે તારીખ 20/10/2021 રોજ શ્રી જયવીર રાજસિંહજી ગોહિલ યુવરાજ સાહેબ શ્રી ભાવનગર સ્ટેટના વરદ હસ્તે કરવામાં આવ્યું. યુવરાજ સાહેબશ્રીઓનું ઢોલ શરણાઈના સુર વચ્ચે દીકરીબાઓએ સ્વાગત કરી, બ્રાહ્મણ દેવતાઓએ મંત્રોચ્ચાર કરી, ઉપસ્થિત સૌ કોઈ મોટી સંખ્યામાં હાજર રહેલ ભાઈઓ બહેનો બાળકો અને વડીલોએ ગુલાબની પાંદડીઓનો વરસાવી વાતાવરણને ભાવવિભોર બનાવ્યું. કાર્યક્રમમાં સોસાયટી વતી યુવરાજ સાહેબશ્રીને શક્તિના પ્રતીક સ્વરૂપે રજવાડી તલવાર આપી કાર્યક્રમમાં પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો. અહેવાલ સંદીપ ચૌહાણ, ભાવનગર. મારે લાયક કાંઈ પણ સેવાનું અવસર મળે તો ચોક્કસ મને કહેજો. સોસાયટીના તમામ સદસ્યો માટે, પરિવાર માટે હું અહીંયા છું. અને જે નમસ્કાર, મારું નામ છે રાજેન્દ્રસિંહ જસુભા ગોહિલ. અહીં ભાવનગરના સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, જે તળાજા રોડ પલ્સ હોસ્પિટલની સામે આવેલી છે, ત્યાં અમારી આ સોસાયટી છે. સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર અમે ઘણા સમયથી બધા મિત્રો વિચારતા કે એક સારું અને એક જાચરમાં ભવ્ય અને દિવ્ય એક આપણું પ્રવેશ દ્વાર બને એના માટે વિચારતા અમારા સોસાયટીના જ અમારા પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ ઉપાધ્યાય, જેઓ થોડા સમય પહેલા સ્વર્ગ સિધાવ્યા છે, ત્યારે એમના પરિવારે સામેથી આવી અને અમને એમ કીધું કે સોસાયટીનું એક સરસ મજાનું અમે પ્રવેશ દ્વાર આપણા લોકો માટે, અમે આપણી સોસાયટી માટે અમે લોકાપર્ણ કરીએ એના માટે નક્કી કર્યું. અને તેઓએ 1.5-2 લાખ રૂપિયાના ખર્ચે ખૂબ જ આકર્ષક ભવ્ય લાઇટિંગવાળું એમને પ્રવેશ દ્વાર બનાવ્યું હતું. અને આજે શરદ પૂનમની રઢિયાળી રાતે સાંજના સુમારે અમે એવું નક્કી કર્યું કે આવું સરસ લોકાપર્ણ કોના હસ્તે કરવું, ત્યારે કોઈ રાજકીય કે કોઈ બીજી સામાજિક સંસ્થાઓ સેવા કરતા કોઈક એવા વ્યક્તિ અને વિરલ પુરુષને હાથે કરાવીએ કે જેથી સોસાયટીનું ગૌરવ વધુ ને વધુ વધે અને આ કાર્યક્રમની નોંધ ઉચ્ચ સ્તરે લેવાય. એના માટે અમારી સોસાયટીની અંદર 213 પ્લોટ છે, એટલે કે આશરે 1000 વસ્તીવાળા નાના મોટા બધા જ ભાઈઓ આજ મોટી સંખ્યામાં ભેગા થઈ અને કંઈક કહેવાય ને, અમારી આખી સોસાયટી આનંદના હિલોળો ચડી અને આજે ભાવનગરના નેક નામદાર યુવરાજ સાહેબ શ્રી જયવીરાસિંહજી ગોહિલને અમે અહીં બોલાવ્યા, વાંચતે ગાજતે ઢોલ નગારા સાથે એમનું સન્માન કર્યું, અહીં એમનું તલવાર આપી અને મોમેન્ટોથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. તેવા ભાઈ અમારા સોસાયટી વતી દાતાશ્રીઓને એક સન્માન સ્મૃતિ આપ્યું. અહીં અમારા ભોળાના સપ્નેશ્વર મહાદેવની અમને ભવ્ય રીતે આરતી કરી અને આરતીની અંદર અમે તમામ ભાઈઓએ એવી પ્રાર્થના કરી કે આવો ગૌરવવંતો અમારો રાજવી પરિવાર, અમારો ભાવનગરનો રાજવી પરિવાર કે જેઓએ 365 રજવાડાઓની અંદર પહેલું રાજ્ય લોકશાહીના સમયની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે થયું હતું, એવા અનેક નામદાર પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજ એવા યુવરાજ શ્રી જયવીરાસિંહજીને બોલાવ્યા, ખૂબ સન્માન કર્યું. તેઓએ પોતાની ખૂબ સરસ રીતે સ્પીચ આપી અને મારું ગમે ત્યારે કાંઈ કામકાજ હોય તો જરૂર બોલાવજો એવી સરસ લાગણી વ્યક્ત કરી. અને અમારી આ સોસાયટી હરિયાળી વૃક્ષોથી છે, ત્યારે એમને પણ એવી પ્રાર્થના કરી કે બહેનનું સ્વાસ્થ્ય સારું રહે, ભાઈચારો સારો રહે, એટલે આવા રાજવી પરિવારને અમારા આંગણે બોલાવી અને ખૂબ અમે ભાવ વિભોર રહ્યા છીએ. સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.